अगर आप मेरे चैनल पर नए आए हैं तो चैनल को सब्सक्राइब कर ले और बेल आइकन को प्रेस करें, क्योंकि ऐसे ही वीडियोस मैं अपने चैनल पर लाता रहता हूं। तो चलिए करते हैं वीडियो की शुरुआत। नमस्कार मित्रों, आज आप बात करवा जा रहा है अपने यूनिट नंबर 2 जेनो रीड नंबर 1 है अनफर्गोटेबल वॉल्ट डिज्नी, के जे कोने लखेलो है रॉय डिज्नी। हवे तमे अहीं केटलाक पिक्चर जोई सकता हशो, अहीं जे फोटो तमे जोई रहा छो आ ए छे वॉल्ट डिज्नी अने अहीं जे फोटो छे ए छे रॉय डिज्नी, राइट। तो वात कोना विषे करवामां आवी छे, वॉल्ट डिज्नी विषे, अने आ आखो लेसन ए लखेलो कोने छे रॉय डिज्नी, राइट। तो चालो लेसन की शुरुआत करिए। माय ब्रदर वॉल्ट इज नो मोर, येट हिज इन्फ्लुएंस लिंगर्स लाइक अ लिविंग प्रेजेंस ओवर द स्टूडियो। रॉय डिज्नी शू कहे छे कि मारा भाई એટલે કે વોલ્ટ ડિઝની અત્યારે હયાત નથી, નો મોર એટલે કે હયાત નથી, જીવિત નથી, યેટ હિઝ ઇન્ફ્લુઅન્સ લિંગર્સ લાઇક અ લિવિંગ પ્રેઝન્સ ઓવર ધ સ્ટુડિયો, છતાં પણ એમનું ઇન્ફ્લુઅન્સ, ઇન્ફ્લુઅન્સ એટલે શું કહે છે પ્રભાવ, અને લિંગર્સ એટલે કે ટકી રહેવું, અને લિવિંગ પ્રેઝન્સ એટલે કે એક જીવિત વ્યક્તિની જેમ, એ કહે છે કે મારો ભાઈ અત્યારે જીવિત નથી, છતાં પણ એમનો જે પ્રભાવ છે એ એક જીવિત વ્યક્તિની જેમ અમારા સ્ટુડિયો ઉપર ટકી રહ્યો છે. વેર હી ટર્ન્ડ આઉટ ધ કાર્ટૂન્સ, નેચર ફિલ્મ્સ એન્ડ ફીચર મૂવીઝ. હવે અહીંયા કહે છે કે જ્યાં હી ટર્ન્ડ આઉટ, ટર્ન્ડ આઉટ એટલે ની તરફ વળવું, એ સ્ટુડિયો વિશે વાત કરે છે કે જે સ્ટુડિયો તરફ તેઓ કાર્ટૂન બનાવવા તરફ, નેચર ફિલ્મ્સ, નેચર ફિલ્મ્સ એટલે કે જે આપણે બધી ફિલ્મ્સ જોતા હોય એમાં જે કુદરતી મૂવીઝ જે બધા આવે છે, ફીચર મૂવીઝ આવે છે, એના વિશે વાત કરે છે. અને ફીચર મૂવીઝ, હવે ફીચર મૂવીઝ એ શું છે, દેર ઇઝ અ લિટલ બિટ ઓફ ડિફરન્સ બિટવીન અ નેચર ફિલ્મ્સ એન્ડ ફીચર મૂવીઝ. હવે નેચરલ જે મૂવીઝ આપણે જોઈએ છે, લેન્ડસ્કેપ મૂવીઝ, એ બધા મૂવીઝ વિશે વાત છે. અને ફીચર મૂવીઝ, હવે ફીચર મૂવીઝ એટલે કયા મૂવીઝ, જે મૂવીઝ તમે અત્યારે થિયેટરમાં જોઈ રહ્યા છો, રાઈટ. તો હવે ફીચર મૂવીઝ એવા કયા મૂવીઝ છે, તો આપણે રિસન્ટલી આપણે બધા ઘણા બધા એવા મૂવીઝ છે જેવા કે ABCD મૂવી તમે જોયું હશે, ABCD 2 મૂવી જોયું હશે, રાઈટ. તો એ મૂવીઝનું જે ડિસ્ટ્રીબ્યુશન છે, જે પ્રોડક્શન છે, એ કોના દ્વારા કરવામાં આવ્યું હતું, ડિઝની સ્ટુડિયો દ્વારા. અને ડિઝની સ્ટુડિયો એ કોના અંડરમાં આવે છે, વોલ્ટ ડિઝનીના અંડરમાં આવે છે. તો આ તો અત્યારના મૂવીઝ વિશેની વાત થઈ, એવા તો જૂના ઘણા બધા મૂવીઝ હતા કે જે મૂવીઝ બનાવવા તરફ વોલ્ટ ડિઝની આગળ વધ્યા હતા, આગળ વધ્યા. દેટ મેડ હિમ નોન એન્ડ લવડ અરાઉન્ડ ધ વર્લ્ડ. અને આવા જ કાર્ટૂન સિરીઝ છે, નેચર ફિલ્મ્સ છે, ફીચર મૂવીઝ બનાવીને એ આખા દુનિયામાંથી એમને પ્રેમ પામ્યો હતો અને આખા જગતમાંથી એ ઓળખાયા હતા. ઇવન નાઉ એઝ આઈ વોક અરાઉન્ડ ધ સ્ટુડિયો ક્રુ, આઈ હાફ એક્સપેક્ટ ટુ એન્કાઉન્ટર ધેટ ટોલ કન્ટ્રી બોય ફિગર, હેડ બોર્ડ ઇન થોટ અબાઉટ સમ ન્યૂ પ્રોજેક્ટ. રોય ડિઝની શું કહે છે કે ઇવન નાઉ, આજે પણ, એઝ આઈ વોક અરાઉન્ડ ધ સ્ટુડિયો ક્રુ, ક્રુ ક્રુનો મિનિંગ શું થાય છે કે કામદાર, એ કહે છે કે આજે પણ જ્યારે હું જ્યારે મારા સ્ટુડિયોમાં, વોલ્ટ ડિઝની દ્વારા બનાવેલા એ સ્ટુડિયોમાં જ્યારે જઈ અને ત્યાંના કામદારોને મળું છું, ત્યારે આઈ હાફ એક્સપેક્ટ ટુ એન્કાઉન્ટર. એન્કાઉન્ટરનો મિનિંગ શું થાય છે કે સામનો થવો. અહીંયા એન્કાઉન્ટર એટલે આપણે ગોળીથી મારી દેવાનું નથી. એ કહે છે કે આઈ હાફ એક્સપેક્ટ ટુ એન્કાઉન્ટર ધેટ ટોલ કન્ટ્રી બોય ફિગર. એ કહે છે કે જ્યારે પણ હું સ્ટુડિયોમાં જઉં છું અને ત્યાંના કામદારોને મળું છું, ત્યારે મને એવી આશા હોય છે કે મારો સામનો એક ઊંચા વ્યક્તિ સાથે થાય. કન્ટ્રી બોય ફિગર, કન્ટ્રી બોય ફિગર એટલે શું છે કે જેની જેનું શરીર એકદમ પાતળું છે એવા વ્યક્તિનો સામનો થાય. હેડ બોવ ઇન થોટ અબાઉટ સમ ન્યૂ પ્રોજેક્ટ, અને એક એવો વ્યક્તિ કે જે હંમેશા કોઈક ને કોઈક નવા વિચારમાં પોતાનું માથું હંમેશા કેવું રાખીને ફરતા હોય, નીચું રાખીને ફરતા હોય.
તો રોય ડિઝની કહે છે કે જ્યારે પણ હું મારા સ્ટુડિયોમાં જઈને મારા કામદારો પાસે જઉં છું ત્યારે મને એવું લાગે છે કે મારો સામનો અત્યારે કોઈક ઊંચા એવા, પાતળા એવા અને હંમેશા કોઈક વિચારમાં પોતાનું માથું નીચું રાખીને જતા હોય એવા વ્યક્તિનો સામનો થવાની મને ઈચ્છા હોય છે. વોલ્ટ વોઝ સો મચ ધ ડ્રાઇવિંગ ફોર્સ બિહાઇન્ડ ઓલ વી ડીડ. અમે જે પણ કંઈક કર્યું એ દરેકની પાછળ વોલ્ટ એ અમારો શું બનીને રહ્યા છે, ડ્રાઇવિંગ ફોર્સ, એટલે કે એક ચાલક બળ તરીકે આગળ આવ્યા છે. એ પછી કોઈ પણ વસ્તુ હોય, એ કયા વસ્તુની વાત કરે છે, ફ્રોમ મેકિંગ મૂવીઝ ટુ બિલ્ડિંગ ડિઝનીલેન્ડ દેટ પીપલ કોન્સ્ટન્ટલી મેન્શન હિઝ નેમ એઝ ઇફ વી વર સ્ટીલ અલાઈવ. અને કોઈ પણ વસ્તુની વાત કરે છે કે એ પછી કોઈ પણ વસ્તુ હોય, એ અમે નવું મૂવીઝ બનાવતા હોય અથવા ડિઝનીલેન્ડને કોઈક નવા ફીચરનું એટ્રેક્શન અંદર એડ કરતા હોય, હંમેશા કોન્સ્ટન્ટલી એટલે કે સતત લોકો એ જ રીતે એનું નામ લે છે કે જે રીતે અત્યારે વોલ્ટ ડિઝની હયાત હોય. એવરી ટાઈમ વી શો અ ન્યૂ પિક્ચર ઓર ઓપન અ ન્યૂ ફીચર એટ ડિઝનીલેન્ડ સમવન ઇઝ બાઉન્ડ ટુ સે આઈ વન્ડર હાઉ વોલ્ટ વુડ લાઈક ઇટ. હવે જ્યારે જ્યારે અમે કોઈક નવા પિક્ચરનું સર્જન કરીએ છીએ અથવા તો ડિઝનીલેન્ડમાં કોઈક એક નવું ફીચર એટલે શું થાય કે એટ્રેક્શન, આકર્ષણ, તો એ કહે છે કે જ્યારે જ્યારે અમે કોઈક નવા પિક્ચરનું પ્રોડક્શન કરીએ છીએ અથવા તો ડિઝનીલેન્ડમાં કોઈ નવા એટ્રેક્શનનો સામેલ કરીએ છીએ ત્યારે કોઈક અચાનક આવીને અમને કહેતું, આઈ વન્ડર હાઉ વોલ્ટ વુડ લાઈક ઇટ, મને એવો વિચાર આવે છે કે વોલ્ટને આ કેવું લાગશે. એન્ડ વેન ધીસ હેપન આઈ પર્સનલી રિયલાઇઝ દેટ ઇટ વોઝ સમથિંગ હી હિમસેલ્ફ હેડ પ્લાન્ડ. અને ખરેખર જ્યારે એ વસ્તુ બનીને તૈયાર થાય છે ત્યારે રોય ડિઝનીએ પોતાનો ઓપિનિયન આપતા કહે છે કે આઈ પર્સનલી રિયલાઇઝ, મને ખરેખર એવો અહેસાસ થાય છે કે આ વસ્તુનું પ્લાનિંગ ઓલરેડી કોને કરેલું હશે, વોલ્ટ ડિઝનીએ કરેલું હશે. ફોર માય ઇમેજિનેટિવ ઇન્ડસ્ટ્રીઅસ બ્રધર લેફ્ટ ઇનફ પ્રોજેક્ટ્સ ઇન પ્રોગ્રેસ. એ શું કહે છે કે મારા ઇમેજિનેટિવ એટલે કલ્પનાશીલ અને ઇન્ડસ્ટ્રીઅસ એટલે કે બહુ મહેનતુ વ્યક્તિ, તો એ કહે છે કે મારા કલ્પનાશીલ અને મહેનતુ મારા ભાઈએ એવા ઘણા બધા પ્રોજેક્ટ ટુ કીપ ધ રેસ્ટ ઓફ અસ બિઝી ફોર મેની મેની યર્સ. એટલે કહે છે કે મારા મહેનતુ અને કલ્પનાશીલ ભાઈએ એવા ઘણા બધા પ્રોજેક્ટ અધૂરા મૂકી દીધા છે કે અમે એને પૂરા કરતા કરતા લગભગ અમને કેટલા વર્ષોના વર્ષો નીકળી જશે. ધ રેસ્ટ એટલે અમે જે બાકી વધેલા છે એ લોકો વિશેની વાત કરે છે. વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન ટુ ધ રાઇટર્સ, પ્રોડ્યુસર એન્ડ એનિમેટર્સ હુ વર્કડ વિથ હિમ. હી વોઝ અ જીનિયસ હુ હેડ એન એક્સ્ટ્રાઓર્ડિનરી એબિલિટી ટુ એડ એન એક્સ્ટ્રા સ્ટ્રોક ઓફ ઇમેજિનેશન ટુ એની સ્ટોરી ઓર આઈડિયા. હવે અહીંયા રોય ડિઝની એ વોલ્ટને પર્સનલી એમને જે રીતે જાણતા હોય છે એમના વિશે વાત કરે છે કે વોલ્ટને સમજવો ઘણો અઘરો છે. વોલ્ટ કેવા વ્યક્તિ હતા, એકદમ કોમ્પ્લેક્સ વ્યક્તિ હતા, એટલે કે એકદમ આપણે એમને કહી શકીએ કે કોઈ એને બહુ ઇઝીલીથી સમજી શકે એમ હતા નહીં, વિચિત્ર વ્યક્તિ હતા. ટુ ધ રાઇટર્સ, પ્રોડ્યુસર એન્ડ એનિમેટર્સ, આ ત્રણ વ્યક્તિની વાત કરેલી છે કે લેખક, પ્રોડ્યુસર કે જે પૈસા ધિરાણ કરે છે એ, અને એનિમેટર્સ એટલે કે જે કાર્ટૂન સિરીઝ હોય એને જે એનિમેટ, બધા તમે કોઈ પણ સિરીઝ જોઈ હશે કાર્ટૂન સિરીઝ, રાઈટ? સે ફોર એન એક્ઝામ્પલ મિકી માઉસ તમે જોયું છે તો મિકી માઉસ એક એનિમેટેડ સિરીઝ છે, રાઈટ? તો એ બધા એનિમેટર્સ જે છે એ બધા સાથે જે કામ કરનાર આ બધા લોકો છે, લેખક છે, પ્રોડ્યુસર છે, એનિમેટર, કે જેમને વોલ્ટ સાથે કામ કરેલું છે, એવા લોકો માટે વોલ્ટ કેવા છે, જીનિયસ. કેમ જીનિયસ છે, કહે છે કે હુ હેડ એન એક્સ્ટ્રા એબિલિટી, એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી, કે જેની પાસે એવી અસાધારણ ક્ષમતા છે કે કોઈ પણ સ્ટોરી હોય, કોઈ પણ આઈડિયા હોય એમાં પોતાની રીતે કંઈક ને કંઈક નવું ઇમેજિનેશન એ એડ કરતા હોય છે. ટુ ધ મિલિયન્સ ઓફ પીપલ હુ વોચ્ડ હિઝ ટીવી શો હી વોઝ અ વોર્મ કાઇન્ડલી પર્સનાલિટી બ્રિંગિંગ ફન એન્ડ પ્લેઝર ઇન ટુ ધેર હોમ્સ.
હવે બીજા કેટલાક વ્યક્તિની વાત કરે છે, ટુ ધ મિલિયન્સ ઓફ પીપલ હુ વોચ્ડ હિઝ ટીવી શોઝ, એટલે કે આપણા જેવા લોકોની વાત કરે છે કે એવા હજારો લોકો કે જે લોકો ટીવી ઉપર એમના સિરિયલ, એમને જે સિરીઝ છે એ જુએ છે, એમના માટે વોલ્ટ કેવા છે? હી વોઝ અ વાર્મ, એકદમ હુંફાળા વ્યક્તિ છે, કાઇન્ડલી પર્સનાલિટી, એકદમ સારી એવી પર્સનાલિટી છે કે જે લોકોના ઘરમાં શું લઈને આવે છે? ફન, મજા લઈને આવે છે, પ્લેઝર, ખુશી લઈને આવે છે. ટુ ધ બેન્કર્સ હુ ફાઇનાન્સ્ડ અસ, આઈ એમ શ્યોર હી સીમ્ડ લાઇક અ વાઇલ્ડ મેન, હેલ્પ બેન્ટ ફોર બેન્કરપ્સી. હવે ત્રીજું કયું ઉદાહરણ બતાવે છે કે ટુ ધ બેન્કર્સ હુ ફાઇનાન્સ્ડ અસ, એટલે કે એવા બેંકના લોકો કે જેમણે અમને પૈસા લોન તરીકે આપેલા છે. આઈ એમ શ્યોર હી સીમ્ડ લાઇક અ વાઇલ્ડ મેન. સીમ્ડ એટલે શું થાય? લાગવું. એટલે રોય ડિઝની કહે છે, આઈ કોણ છે? રોય ડિઝની. તો રોય ડિઝની શું કહે છે કે આઈ એમ શ્યોર હી સીમ્ડ લાઇક અ વાઇલ્ડ મેન. અને મને એવું લાગે છે કે ખરેખર કેવા વ્યક્તિ હશે? વાઇલ્ડ મેન. ભાઈ અબ અહીંયા એ વસ્તુ જોવાની છે કે વાઇલ્ડ મેન એટલે આપણા માટે કેવો વ્યક્તિ થાય? જંગલી માણસ થાય. પરંતુ અહીંયા એ અર્થમાં આપેલું નથી. એ શું કહે છે? વાઇલ્ડ મેન એટલે જૂનો પુરાણો કે જેની સાથે ઘણી એવી ગાઢ મિત્રતા ધરાવતો વ્યક્તિ છે. હેલ્પ બેન્ટ ફોર બેન્કરપ્સી. બેન્કરપ્સી શબ્દનો મિનિંગ શું થાય છે? કે જ્યારે કોઈકનું દેવાળું ફૂંકાઈ જવું. અત્યારે આપણે ઘણા બધા એવા ઉદાહરણ આપણે આપણા ભારતના જોઈએ છે કે જે લોન બેંક પાસેથી પૈસા લઈ લે છે અને જ્યારે ચૂકવવાના આવે છે ત્યારે નાદારી જાહેર કરી દે છે. તો ભાઈ આ જે અમારા આપણા વોલ્ટ ડિઝની છે એ આવા છે નહીં. એ શું કહે છે? આઈ એમ શ્યોર હી સીમ્ડ લાઇક અ વાઇલ્ડ મેન, એટલે કહે છે કે મને જો એ બેન્કરો માટે તો મને ખ્યાલ છે ત્યાં સુધી એવા વ્યક્તિ છે કે જૂના પુરાણા જાણે કે મિત્ર હોય એવા વ્યક્તિ છે. હેલ્બેન્ટ ફોર બેન્કરપ્સી. હેલ્બેન્ટ એટલે શું થાય? કે અડગ ઊભા રહેવું. જો બેંકનું દેવાળું ફૂંકાઈ જાય તો પણ એ ત્યાંથી અલે એમ છે નહીં. ટુ મી હી વોઝ માય અમેઝિંગ કિડ બ્રધર, ફૂલ ઓફ ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ દેટ હી મેડ કમ ટ્રુ. હવે રોય એ પોતાનું ઓપિનિયન આપતા કહે છે કે મારા માટે મારો ભાઈ એક અમેઝિંગ કિડ બ્રધર છે કે જે ફૂલ ઓફ ઇમ્પ્રેક્ટિકલ. ઇમ્પ્રેક્ટિકલ એટલે શું થાય? કે અતાર્કિક, એની એવા ઘણા બધા અસંખ્ય એવા અતાર્કિક સપનાઓથી ભરાયેલો છે કે જેને સાચા પણ કરીને બતાવ્યા છે. આગળ વધીએ. ધ એપલ ઓર્ચાર્ડ એન્ડ ધ વીપિંગ વિલોઝ સ્ટેન્ડ ગ્રીન એન્ડ બ્યુટિફુલ એટ અવર ઓલ્ડ ફાર્મ. હવે અહીંયા જે પેરેગ્રાફ, આગળના જે પેરેગ્રાફમાં છે એમને વોલ્ટ વિશેની થોડી ઘણી વાતચીત કરી હતી. હવે રોય ડિઝની એ વોલ્ટ સાથે વિતાવેલ એમના થોડા ઘણા પ્રસંગો વિશે અહીંયા વાત કરે છે. સૌથી પહેલાં એ શું કહે છે? ધ એપલ ઓર્ચાર્ડ. ઓર્ચાર્ડ એટલે શું થાય? કે વાડી, ખેતર. એન્ડ વીપિંગ વિલોઝ સ્ટેન્ડ ગ્રીન એન્ડ બ્યુટિફુલ એટ અવર ઓલ્ડ ફાર્મ. વિલોઝ એટલે શું થાય? વેલ થાય. હવે એ કહે છે કે જે સફરજનના જે વાડી છે અથવા તો એવા ઘણા બધા એવા વેલા છે કે જે અમારા ફાર્મમાં, ઓલ્ડ ફાર્મમાં અત્યારે એકદમ હરીભરી રીતે ગ્રીન અને એકદમ સુંદર દેખાઈ રહ્યા છે. વેર વોલ્ટ સ્કેચ હિઝ ફર્સ્ટ એનિમલ્સ. અને આ એ જગ્યા છે કે જ્યાં વોલ્ટે પોતાના પહેલા એનિમલને ડ્રો કરવાની શરૂઆત કરી હતી. આઈ રિકોલ હાઉ વોલ્ટ એન્ડ આઈ વુડ સ્નગલ ટુગેધર ઇન બેડ એન્ડ હિયર ધ હોન્ટિંગ વિસલ ઓફ અ લોકોમોટિવ. લોકોમોટિવ એટલે શું થાય છે? ટ્રેનનું એન્જિન થાય છે, રાઈટ? અહીંયા તમે જોઈ શકો છો લોકોમોટિવ એટલે શું છે? ટ્રેનનું એન્જિન છે. તો એ અહીંયા શું કહે છે કે આઈ રિકોલ હાઉ વોલ્ટ એન્ડ આઈ વુડ સ્નગલ. સ્નગલ એટલે શું થાય? કે એકબીજા સાથે એક જ બેડમાં લપાઈને સૂઈ જવું. તો એ કહે છે કે આઈ વુડ સ્નગલ ટુગેધર ઇન બેડ એન્ડ હિયર ધ હોન્ટિંગ વિસલ ઓફ અ લોકોમોટિવ. હોન્ટિંગ એટલે ડરાવની. તો રોય ડિઝનીએ યાદ કરતા કહે છે કે કઈ રીતે હું અને મારા ભાઈ એક જ બેડમાં લપાઈને સૂતા હતા અને તે જ વખતે અમને એક એન્જિનની, એક ટ્રેનની અચાનક એકદમ ડરાવની એવી વિસલ સંભળાતી હતી કે જે એન્જિન પાસિંગ ઇન ધ નાઇટ, એટલે કે રાતે ત્યાંથી પસાર થતું હતું. અવર અંકલ માઇક વોઝ એન
એન્જિનિયર એન્ડ હી વુડ બ્લો હિઝ વિશલ. હવે આ જે એન્જિન છે એ કોણ ચલાવતું હોય છે કે એમના અંકલ માઇક ચલાવતા હોય છે અને એ એક એન્જિનિયર છે. એન્ડ હી વુડ બ્લો, બ્લો એટલે વગાડવું, ફૂંકવું. તો એ અમારા માટે વિશલ વગાડતા હતા. કેવી વિશલ વગાડતા હતા? વન લોંગ એન્ડ ટુ શોર્ટ, એટલે કે એક લાંબી વિશલ હતી અને બે ટૂંકી વિશલ હતી. જસ્ટ ફોર અસ, એટલે કે એમના ઘરની જ્યારે નજીક આવે ત્યારે એ એન્જિન માંથી એક કેવી વિશલ વગાડતા હતા? એક લાંબી અને બે ટૂંકી. એટલે એ વિશલ સાંભળીને ખબર પડે કે અહીંયા કોણ રહે છે? વોલ્ટ અને રોય રહે છે. વોલ્ટ નેવર લોસ્ટ હિઝ લવ ફોર ટ્રેન્સ. યર્સ લેટર એન ઓલ્ડ ફેશન ટ્રેન વોઝ વન ઓફ ધ ફર્સ્ટ એટ્રેક્શન એટ ડિઝનીલેન્ડ. એ શું કહે છે કે વોલ્ટ એનો ટ્રેન પ્રત્યેનો પ્રેમ ક્યારેય ઓછો થયો નથી. વર્ષો પછી, યર્સ લેટર એટલે કે વર્ષો પછી, એન્ડ ઓલ્ડ ફેશન ટ્રેન. હવે તમે અહીંયા જોઈ શકશો, આ એક જો જૂના જમાનાની એક ટ્રેન અહીંયા બતાવેલી છે, રાઈટ? તો એ જમાનાની, એ કહે છે યર્સ લેટર એન્ડ ઓલ્ડ ફેશન ટ્રેન વોઝ વન ઓફ ધ ફર્સ્ટ એટ્રેક્શન એટ ડિઝનીલેન્ડ. અને વર્ષો પછી ડિઝનીલેન્ડનું સૌથી પહેલું કોઈ એટ્રેક્શન હોય, એટલે કે ડિઝનીલેન્ડમાં સૌથી પહેલી કોઈ વસ્તુ મૂકવામાં આવી હોય તો એક જૂના જમાનાની ટ્રેન હતી. આગળ વધીએ. એઝ ફાર બેક એઝ આઈ કેન રિમેમ્બર વોલ્ટ વોઝ ડ્રોઈંગ. હવે રોય ડિઝની અહીંયા શું કહે છે કે જેટલું મને યાદ આવે છે એટલું હું યાદ કરવાનો પ્રયત્ન કરું છું, અને જેટલું પણ મને યાદ આવે છે એમાં હું વોલ્ટને ફક્ત ડ્રોઈંગ કરતા જોઈ રહ્યો છું. ધ ફર્સ્ટ મની હી એવર મેડ વોઝ અ નિકલ ફોર અ સ્કેચ ઓફ અ નેબર્સ હોર્સ. હવે રોય ડિઝની અહીંયા શું કહે છે કે પહેલાં પૈસા એમને કઈ રીતે કમાયા હતા? એક બાજુવાળાના ઘરનો એક ઘોડો, એ ઘોડાનું દ્રશ્ય દોરીને એમને કેટલાક નિકલ કમાયા હતા. હવે નિકલ એ શું છે કે 5 સેન્ટ, 5 સેન્ટ. નિકલ, 1 નિકલ ઇઝ ઇક્વલ ટુ 5 સેન્ટ. હવે નિકલ એ યુએસની એક કરન્સી છે, રાઈટ? તો જૂના જમાનામાં જે રીતે યુઝ થતું હતું એ કરન્સી કઈ હતી? નિકલ હતી. હી સ્ટડીડ કાર્ટુનિંગ ઇન શિકાગો એન્ડ ધેન સ્ટાર્ટેડ અ લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની ઇન કેન્સાસ સિટી દેટ ફ્લોપ્ડ. હવે રોય ડિઝની અહીંયા કહે છે કે હી મીન્સ અહીંયા કોણ છે કે વોલ્ટ ડિઝની વિશે વાત કરે છે કે એમને જે કાર્ટુનિંગ છે એ કાર્ટુનિંગ ક્યાં ભણ્યું હતું? શિકાગો નામની જગ્યા ઉપર. એન્ડ ધેન સ્ટાર્ટેડ અ લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની, અને ત્યારબાદ કાર્ટુનિંગ શીખ્યા પછી એમને એક નાનકડી એવી એનિમેટેડ કાર્ટૂન કંપનીની શરૂઆત કરી હતી કેન્સાસ સિટી નામની જગ્યા ઉપર, જે કેવી રહી હતી? ફ્લોપ રહી હતી, એટલે કે વધારે આગળ પડતી ચાલી શકી ન હતી. આઈ વોઝ ઇન લોસ એન્જલસ વેન વોલ્ટ જસ્ટ 21 ડિસાઇડેડ ટુ ટ્રાય હિઝ લક ઇન હોલીવુડ. હવે અહીંયા શું કહેવા માગે છે કે આઈ મીન્સ અહીંયા કોણ છે? રોય ડિઝની. રોય ડિઝની એમ કહે છે કે હું તે વખતે લોસ એન્જલસ નામની જગ્યા પર હતો કે જ્યારે વોલ્ટ ફક્ત 21 વર્ષની ઉંમર હતા. તેમણે નક્કી કર્યું હતું કે એમને પોતાનું લક ક્યાં અજમાવવું છે? હોલીવુડમાં. તે વખતની વાત કરે છે. આઈ મેટ હિમ એટ ધ સ્ટેશન. હવે હું તેમને સ્ટેશન ઉપર મળું છું. એટલે જોજો, અહીંયા રોય ડિઝની અને વોલ્ટ ડિઝની બંને એક સ્ટેશન ઉપર મળે છે. He was carrying a cheap suitcase that contained all of his belongings. એ કહે છે કે જ્યારે હું એને સ્ટેશન પર મળું છું અને ત્યારે હું જોઉં છું તો એના હાથમાં શું હોય છે? એક ચીપ સુટકેસ. ચીપ એટલે એકદમ સસ્તી દેખાતી, એકદમ નાનકડી એવી સુટકેસ લઈને આવ્યા હતા. દેટ કન્ટેન્ડ, કન્ટેન્ડ એટલે શું થાય? સામેલ હોવું. અને બિલોંગિંગ, બિલોંગિંગ એટલે એમના રોજબરોજની જે ઉપયોગની વસ્તુ છે એનો જ ફક્ત સમાવેશ થયેલો હતો. વી બોરોડ $500 ફ્રોમ એન અંકલ એન્ડ વોલ્ટ સ્ટાર્ટેડ અ કાર્ટૂન સિરીઝ કોલ્ડ એલિસ ઇન કાર્ટૂન લેન્ડ. હવે અહીંયા કહે છે કે અમે ત્યાંથી અમારા એક અંકલ પાસેથી બોરોડ, બોરોડ એટલે ઉધાર લેવું, અને $500 ત્યાંથી એમની પાસેથી ઉધાર લીધા હતા. અને ત્યારબાદ વોલ્ટે એક કાર્ટૂન સિરીઝ શરૂ કરી હતી જેનું નામ શું હતું? એલિસ ઇન કાર્ટૂન લેન્ડ. આ એમની સૌથી પહેલી એવી સિરીઝ હતી કે જે એમને શરૂઆત કરી હતી. આના પહેલાં એક કાર્ટૂન એનિમેશન કંપની શરૂ કરી હતી.
અત્યારે એમણે એલિસ ઇન કાર્ટૂન લેન્ડ નામની એક એનિમેટેડ સિરીઝ શરૂ કરી છે. ઇટ વોઝ ટફ ગોઈંગ, હવે આગળ વધવું મુશ્કેલ હતું. ટફ ગોઈંગ એટલે કે વધારે પડતી મુશ્કેલી હતી, કારણ કે ફક્ત $500 એમણે શરૂઆત કરી હતી. વોલ્ટ ડીડ ઓલ ધ એનિમેશન એન્ડ આઈ ક્રેન્ક્ડ ધ ઓલ્ડ ફેશન કેમેરા. હવે અહીંયા રોય ડિઝની શું કહે છે કે હવે આમાં સહભાગી કોણ બન્યા હતા, વોલ્ટની સાથે રોય ડિઝની પણ સામેલ હતા, એટલે એમને આ બધી જે પ્રસંગો છે એ બધા પ્રસંગો એમને યાદ આવે છે. એટલે માટે કહે છે કે એ સમયમાં વોલ્ટ દરેકે દરેક પ્રકારનું એનિમેશનનું કાર્ય કરતા હતા અને હું એક જૂના જમાનાનો કેમેરો ક્રેન્ક્ડ એટલે કે ચલાવવું, હું જૂના જમાનાનો એક કેમેરો હતો એ ચલાવતો હતો. ધ એલિસ કાર્ટૂન્સ ડિડન્ટ મેક મચ ઓફ અ સ્પ્લાશ, સો વોલ્ટ સ્ટાર્ટેડ અ ન્યૂ સિરીઝ કોલ્ડ ઓસ્વાલ્ડ ધ રેબિટ. હવે એ જે એલિસ ઇન કાર્ટૂન લેન્ડ છે એ વધારે પડતી ડિડન્ટ મેક મચ ઓફ અ સ્પ્લાશ એટલે કે વધારે પડતું કંઈ ઉકાળી શકી નહીં, એટલે કે વધારે પડતા પૈસા કમાઈ શકી નહીં. એટલે વોલ્ટે નક્કી કર્યું કે હવે એ એક નવી સિરીઝ બનાવશે જેનું નામ શું છે, ઓસ્વાલ્ડ ધ રેબિટ. એટલે કે હવે એલિસ ઇન વન્ડરલેન્ડ પછી હવે એમને બીજી કઈ સિરીઝ બનાવી છે, ઓસ્વાલ્ડ ધ રેબિટ. ઓસ્વાલ્ડ ડીડ બેટર, બટ વેન વોલ્ટ વેન્ટ ટુ અવર ન્યુયોર્ક ડિસ્ટ્રીબ્યુટર ફોર મોર મની હી રેન ઇન ટુ ટ્રબલ. હવે ઓસ્વાલ્ડ એ એલિસ ઇન કાર્ટૂન લેન્ડ કરતાં વધારે ચાલે છે અને કહે છે વોલ્ટ વેન્ટ ટુ ઓવર ન્યુયોર્ક ડિસ્ટ્રીબ્યુટર ફોર મોર મની હી રેન ઇન ટુ ટ્રબલ. પરંતુ જ્યારે વોલ્ટ એ અમારા ન્યુયોર્કના ડિસ્ટ્રીબ્યુટર પાસે જ્યારે વધારે પૈસા લેવા માટે જાય છે ત્યારે એ મુશ્કેલીમાં મુકાઈ જાય છે. હવે આ એક શબ્દ તમને અહીંયા નવો આવ્યો છે, ડિસ્ટ્રીબ્યુટર. આ ડિસ્ટ્રીબ્યુટર શું છે? તો ડિસ્ટ્રીબ્યુટર ભાઈ એ વસ્તુ છે કે હવે આપણે થિયેટરમાં પિક્ચર જોતા હોઈએ, ઠીક છે, તો થિયેટરમાં જે પ્રિન્ટ તમે જોઈ રહ્યા છો એ કોઈક ડિસ્ટ્રીબ્યુટર પાસેથી ખરીદેલી હોય છે, રાઈટ. હવે સે ફોર એન એક્ઝામ્પલ આપણે એમ સમજીએ કે મુંબઈની ફિલ્મ સિટીમાં કોઈ પિક્ચર બન્યું છે, રાઈટ. એના જે ડાયરેક્ટર છે, એના જે પ્રોડ્યુસર છે, એ એની કેટલીક પ્રિન્ટ બનાવશે, એની બનાવેલી કેટલીક પ્રિન્ટ એ ત્યાંના કેટલાક મોટા ડિસ્ટ્રીબ્યુટર હશે એમને વેચશે. એ ડિસ્ટ્રીબ્યુટર ત્યાંના નજીકના નાના નાના શહેરના જે ડિસ્ટ્રીબ્યુટર હશે એમની પાસે જશે અને એ ડિસ્ટ્રીબ્યુટર અલગ અલગ મલ્ટીપ્લેક્સમાં એ પ્રિન્ટને મોકલશે, રાઈટ. તો આવા જ એક મોટા એવા ડિસ્ટ્રીબ્યુટર પાસે જ્યારે વોલ્ટ ડિઝની જાય છે વધારે પડતા પૈસા લેવા માટે, કારણ કે પૈસા તો એમને મળવા જોઈએ, કારણ કે એ જે સિરીઝ બનાવે છે તો એ સિરીઝના પૈસા એમની પાસે આવવા જોઈએ, તો એ પૈસા માટે એ જ્યારે જાય છે ત્યારે એ મુશ્કેલીમાં મુકાઈ જાય છે. હવે બંને વચ્ચે કેટલીક વાતચીત થાય છે, તો એ વાતચીત અહીંયા બતાવેલી છે. વોટ કાઇન્ડ ઓફ ડીલ ડીડ યુ મેક કિડ, આઈ આસ્ક. આઈ એટલે કે રોય ડિઝની પૂછે છે વોલ્ટ ડિઝનીને કે તું કેવા પ્રકારનો વ્યવહાર ડીલ એટલે કે વ્યવહાર કરીને આવ્યો છે. વી હેવન ગોટ અ ડીલ, વોલ્ટ એડમિટેડ. વોલ્ટ સ્વીકાર કરતા કહે છે કે અમારા વચ્ચે કોઈ પણ પ્રકારની ડીલ થઈ નથી. ધ ડિસ્ટ્રીબ્યુટર કોપી રાઇટેડ ઓસ્વાલ્ડ એન્ડ હી ઇઝ ટેકિંગ ઓવર ધ સિરીઝ હિમસેલ્ફ. હવે અહીંયા વોલ્ટ રોય ડિઝનીને એમ સમજાવે છે કે જે ડિસ્ટ્રીબ્યુટર હતા એમને આપણી જે ઓસ્વાલ્ડ સિરીઝ હતી એને શું કરી દીધું છે, કોપીરાઇટ. કોપીરાઇટ એટલે શું થાય કે હક. હવે નોર્મલી આપણે કોઈ પણ નવી વસ્તુ બનાવતા હોય, બરાબર છે, તો એના માટેના આપણે હક ખરીદવા પડે, રાઈટ. તો એ હક ખરીદવાનું વોલ્ટ ડિઝની ભૂલી ગયા હતા. જ્યારે એમને ઓસ્વાલ્ડ નામની સિરીઝ બનાવી ત્યારે એ હક એમને ખરીદેલા ન હતા અને કદાચ આપણે એમ કહી શકીએ કે એમને એ વિશેનું કંઈ નોલેજ પણ હતું નહીં. તો એમને સિરીઝ બનાવી અને સિરીઝની શરૂઆત કરી દીધી હતી, પણ આ બધી વસ્તુ કોને ખબર હતી, આપણા ડિસ્ટ્રીબ્યુટરને ખબર હતી કે એમને હજુ આ સ્ટોરીને કોપીરાઇટ કરાવી નથી. તો એમને ડિસ્ટ્રીબ્યુટરે શું કર્યું હશે કે એ જે સિરીઝ છે એને પોતાના નામ ઉપર રજિસ્ટર કરાવી દીધી હતી. એટલે જ્યારે રોય ડિઝની પૂછે છે કે તું કેવા પ્રકારનો વ્યવહાર કરીને આવ્યો, ત્યારે વોલ્ટ જવાબ આપે છે કે ડિસ્ટ્રીબ્યુટર કોપીરાઇટેડ ઓસ્વાલ્ડ એન્ડ હી ઇઝ ટેકિંગ ઓવર ધ સિરીઝ હિમસેલ્ફ. અને આગળની જે સ્ટોરી છે એ સિરીઝ એ કોણ બનાવશે, હવે ડિસ્ટ્રીબ્યુટર જાતે બનાવવાના છે. સ્ટ્રેન્જલી વોલ્ટ ડીડ નોટ સેમ
ડાઉન હાર્ટેડ. હવે ભાઈ આપણી સાથે આવી કોઈ વસ્તુ થઈ હોય કે આપણી બનાવેલી વસ્તુ ક્યારેક કોઈક બીજા પોતાના નામે કરી લે તો ખરેખર આપણને બહુ ગુસ્સો આવે. પરંતુ અહીંયા સમજાવે છે સ્ટ્રેન્જલી એકદમ વિચિત્રપણે, વોલ્ટ ડીડ નોટ સીમ ડાઉન હાર્ટેડ. ડાઉન હાર્ટેડ એટલે કે એ પોતાની જે ગુસ્સો છે એને એકદમ ઠંડો રાખીને એ કહે છે કે હતાશ થતા નથી. અને શું કહે છે? વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ અ ન્યૂ સિરીઝ. હી એન્થ્યુસ્ડ અને ઉત્સાહ, એન્થ્યુસ્ડ એટલે ઉત્સાહ, એ ઉત્સાહ સાથે કહે છે કે આપણે એક નવી સિરીઝની શરૂઆત કરવા જઈ રહ્યા છે. એન્ડ ઇટ્સ અબાઉટ અ માઉસ એન્ડ ધીસ ટાઈમ વી વિલ ઓન ધ માઉસ. વોલ્ટ ડિઝની શું કહે છે કે આ સિરીઝ એ કોના ઉપર હશે? એક માઉસ ઉપર હશે. અને આ માઉસ એટલે તમે સમજી ગયા હશે એ માઉસ કયું હશે? મિકી માઉસ. યસ, આ કયું હશે? એક મિકી માઉસ હશે. એન્ડ ધીસ ટાઈમ વી વિલ ઓન ધ માઉસ. અને આ વખતે આપણે જે ઓસ્વાલ્ડ ધ રેબિટ વખતે જે ભૂલ કરી હતી એવી ભૂલ કરવાના નથી. વી વિલ ઓન ધ માઉસ એટલે કે અને જે હક છે એના આપણે હક પહેલેથી ખરીદી લેવાના છે. સો ફ્રેન્ડ્સ, આઈ હોપ દેટ યુ અન્ડરસ્ટેન્ડ એવરીથિંગ ફ્રોમ ધીસ પાર્ટ 1. સ્ટે ટ્યુન્ડ ફોર ધ નેક્સ્ટ વિડીયો ઓફ ધીસ લેસન. એન્ડ યસ, ઇફ યુ હેવ એની ક્વેરી ઇન પાર્ટ 1, યુ કેન કમેન્ટ બિલો. I try my level best to solve it. And yes, if you like this video, please share it with your friends. Thank you so much. Jai Hind, Jai Bharat.